નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટ વતન ખેડાળુથી. આજકાલ ચર્ચા બહુ ચાલી રહી છે કે ગિફ્ટ સિટીમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા અને એમનો ડ્રીમ પ્રોજેક્ટ હતો એ ગિફ્ટ સિટીમાં દારૂ પીવા માટેની મંજૂરી મળે અને ગુજરાતનું આખું મીડિયા જાણે કે ધનોત બનોત નીકળી જશે કઈક આ રાજ્યનું, એ રીતે ચાલુ પડી જાય એની આપણે વાત કરવાની છે કે આની પાછળ છે શું. ગિફ્ટ સિટી એ આંતરરાષ્ટ્રીય કંપનીઓને ભારતમાં અને ખાસ કરીને ગાંધીનગરમાં પોતાના એસ્ટાબ્લિશમેન્ટ સ્થાપિત કરવા માટે નિમંત્રિત કરવા માટે ની યોજના છે અને ત્યાં વિદેશીઓ આવે, વિદેશી કંપનીઓ આવે, વિદેશી રોકાણકારો આવે એને માટેની માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે મહેચ્છા હતી અને 2011માં જ્યારે એ મુખ્યમંત્રી હતા ત્યારે સિંગાપોરની કંપનીઓને અહીંયા લઈ આવવા માટેની એમણે કલ્પના કરેલી. નરેન્દ્ર મોદી આમ પણ છે ને કંઈક નંબર વન થવામાં હંમેશા આતુર હોય છે અને એટલે જ ગિફ્ટ સિટીમાં દારૂબંધી હળવી થઈ જાય અને જાણે કે આ રાજ્યનું ધનોત્પનોત નીકળી જશે, જાણે કે આ રાજ્યમાં દારૂ કોઈ પીતા ન હોય, ગાંધીનું ગુજરાત અને ત્યાં વળી દારૂ હોતો હશે, દારૂ પીવાતો હશે. અરે કોઈ ગામ એવું બતાવો કે જ્યાં દારૂ ન પીવાતો હોય. અમદાવાદમાં જે સરકારી કચેરીઓ છે, ગાંધીનગરમાં જે સરકારી કચેરીઓ છે ત્યાં દારૂની ભઠ્ઠીઓ ચાલે છે અને નશાબંધી અને આબકારી ખાતાને આની ખબર ના હોય એવું માનવાને કોઈ કારણ નથી. મને એક શંકા છે અને એ શંકા વ્યક્ત કરવાની મને આજે ઈચ્છા થઈ છે અને મારે આ સંદર્ભમાં આ પેટ ચોરીને શું ઊભું કરનાર એ નશાબંધી અને આબકારી વિભાગના ગુજરાત રાજ્યના જે નિયામક છે એ એલએમ ડિંડોળ, આમ તો આઈએએસ અધિકારી છે, આદિવાસી છે અને આદિવાસીઓને દારૂનો છોછ હોય નહીં એ આપણે બધા જાણીએ છીએ. પરંતુ આ મહાશયે 22 ડિસેમ્બર 2023 ના રોજ એક નિવેદન બહાર પાડ્યું અને એ નિવેદન મારી પાસે છે. એ નિવેદનનું શીર્ષક પાછી પ્રેસ નોટ કરી એમણે અને આ પ્રેસ નોટ મારી દ્રષ્ટિએ કાં તો એમને ડોક્ટર હસમુખ અઢિયા જે ગિફ્ટ સિટીના ચેરમેન છે એની સાથે કંઈ વાંધો પડ્યો હોય અથવા તો નરેન્દ્ર મોદીની આ જે ડ્રીમ પ્રોજેક્ટ સમી ગિફ્ટ સિટી છે એને ફ્લોપ કરવાનો એમનો ઈરાદો હોય એવું મને વધારે લાગે છે. ભાઈશ્રી જે નિવેદન એમની સહી સાથે કરે છે એમાં લખ્યું છે કે ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ અધિકારીઓ તેમજ ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓને લિકર સેવન માટે મુક્તિ. એમણે 1 2 3 4 5 મુદ્દા કર્યા છે અને મને એવું લાગે છે કે આ મહાશય એમની તપાસ થવી જોઈએ, કારણ કે આ ખાતું નશાબંધી અને આબકારી ખાતું એ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અખત્યાર હેઠળ, સીધા અખત્યાર હેઠળ આવે છે અને આપણા અધિક મુખ્ય સચિવ જે છે મુકેશ પુરી એમના અખત્યાર હેઠળ આવે છે. એટલે ગિફ્ટ સિટીની આખી જે પરિકલ્પના છે એની વિભાવના છે, માનનીય વડાપ્રધાનની જે સંકલ્પના છે એને નિષ્ફળ બનાવવા માટે અને આખા મીડિયાને પ્રેરિત કરવા માટે જાણે કે આ મહાશયે આ નિવેદન કર્યું હોય એવું મને જરૂર લાગે છે.
હું એવું માનું છું કે એમની તપાસ થવી જોઈએ, એમના ઈરાદાઓની તપાસ થવી જોઈએ, એમને હસમુખ અઢિયા સાથે કઈ વાંધો પડ્યો હોય તો એની તપાસ થવી જોઈએ. કારણ ગઈકાલથી મને, અમે અમદાવાદથી ખેરાળુ આવી રહ્યા હતા ત્યાં સુધીમાં ઓછામાં ઓછા 4-5 ટીવી ચેનલોના મને ફોન આવ્યા અને મારી કમેન્ટ જોઈતી હતી એમને આના વિશે, અથવા તો મારી મારે એમની સાથે ડિબેટમાં જોડાવું એવો એમનો આગ્રહ હતો. મને નવાઈ લાગી કે આવું શું થયું. મેં અમારા એક સન્મિત્રને, બહુ સ્પષ્ટપણે એક બહુ પ્રતિષ્ઠિત ચેનલના એક સન્મિત્રને કહ્યું, મેં કીધું ભાઈ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એમાં 2004ના વર્ષમાં માનનીય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જે કાયદો બનાવ્યો એ કાયદાની અંદર સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં દારૂ તમે પી શકો એ ગુનો નથી, એ બહુ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું. એટલું જ નહીં, એ કાયદાની અંદર સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એ ફોરેન ટેરિટરી ગણવામાં આવે એ રીતે એની ગણના થાય, અને જે લોકો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન સ્થાપે એને અને એમાં એકમો સ્થાપે એમને કરમુક્તિ, વન વિન્ડો ક્લિયરન્સ, કસ્ટમની અંદર રાહતો, ઇન્કમ ટેક્સમાં રાહતો, સેલ્સ ટેક્સમાં રાહતો, આ બધું એ સગવડો એ નરેન્દ્ર મોદીએ એ વખતે 2004માં જ્યારે ભારત સરકારે પણ કાયદો નહોતો બનાવ્યો અને ડીએમકે ના નેતા મુર્સોલીની મારન જે કેન્દ્રમાં વાજપેયી સરકારમાં, ભારતીય જનતા પાર્ટીની વાજપેયી સરકારમાં જ્યારે વાણિજ્ય અને ઉદ્યોગ ખાતાના પ્રધાન હતા અને એ ચીન ગયા હતા, ચીનથી એમને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન નો આખો કોન્સેપ્ટ ખૂબ ગમ્યો હતો અને એ ભારતમાં એ લાવવા માટે એ ખૂબ ઉત્સુક હતા, નરેન્દ્રભાઈ નંબર વન થવા માટે એમણે ભારત સરકારે 2005માં કાયદો કર્યો એનો, નરેન્દ્રભાઈએ 2004માં કાયદો કર્યો. ગુજરાત યુનિવર્સિટી ઇકોનોમિક ટીચર્સ એસોસિએશને મને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન વિશે વ્યાખ્યાન આપવા માટે જ્યારે તેડાવ્યો ત્યારે એ વખતના જે વાઇસ ચાન્સેલર હતા ડોક્ટર પરિમલ ત્રિવેદી અને બીજા જે વલ્લભ વિદ્યાનગરના જે હતા ડોક્ટર પટેલ જે પ્રો વાઇસ ચાન્સેલર હતા, એ બંને જણા મારા વ્યાખ્યાનમાં ઉપસ્થિત હતા અને મેં બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ડીમ ટુ બી ફોરેન ટેરિટરી એટલે કે સરદાર પટેલે રજવાડાઓને એક કર્યા અને આપણે છે ને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન દ્વારા વિદેશી રોકાણ આવે અથવા તો એક્સપોર્ટ ઓરિએન્ટેશન વધે એટલા માટે આપણે આ રજવાડાઓ ઊભા કરી રહ્યા છીએ એવું લાગે છે. સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં ખાસ અદાલતો સ્થાપવામાં આવે અને એના જે આપણને જે કાયદા લાગુ પડે અહીંના ઉદ્યોગ બહારના ઉદ્યોગોને જે કાયદા લાગુ પડે એના કરતા જુદા કાયદા એને માટે બને, એને બીજી સગવડો પણ મળે, દારૂ પણ ત્યાં પી શકાય ને પીરસી શકાય, આ છે ને નરેન્દ્રભાઈએ વ્યવસ્થા કરી હતી. નરેન્દ્રભાઈએ એ પણ વ્યવસ્થા કરી હતી કે દારૂબંધીના કેસીસ જે થાય છે એ કેસીસ એની સજા કેમ કરીને ઘટાડવી અને ગાંધી આશ્રમમાં કેટલાકને એ અમુક કામ આપવામાં આવે અને એમની સજા છે ને માફ કરી દેવાય એવી કંઈક જોગવાઈઓ પણ એમણે કરી હતી એ વખતે. એટલે દારૂ પીવાય ગુજરાતમાં, કારણ કે વિદેશી મૂડીરોકાણ આપણે આકર્ષવું છે, વિદેશી ટુરિસ્ટોને આકર્ષવા છે, એટલા માટે દારૂ માટે છૂટ આપવી જોઈએ એવી એમની ભૂમિકા. શંકરસિંહ વાઘેલાની ભૂમિકા જુદી છે, પણ નરેન્દ્રભાઈ એ દ્રષ્ટિ સાથે કામ કરી રહ્યા હતા અને આ ગિફ્ટ સિટી અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એ એમનો ખ્યાલ હતો અને આ ગિફ્ટ સિટીની અંદર સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કરતા પણ વધારે આગળ નો કોન્સેપ્ટ જ્યારે સ્વીકારવામાં આવે ત્યારે આ ભાઈ જે ડિંડોડ છે, એલન ડિંડોડ, એમણે આવું પરાક્રમ કેમ કર્યું એ મને હજુ સમજાતું નથી. અને એ પરાક્રમ લઈને મીડિયાના તમામ લોકો કેમ બહુ સક્રિય થઈ ગયા
ડિબેટો કેમ યોજવા માંડ્યા? જાણે કે ગાંધીના ગુજરાતમાં દારૂનું ટીપું પણ ન મળતું હોય. અરે દારૂ અહીંયા પીવાય છે એટલું જ નહીં, અહીંયા તો ગાંધીનગર જે રાજધાની છે અથવા તો આપણે શાહીબાગ જે છે સરકારી કચેરીઓ જ્યાં છે એની બાજુમાં જ દારૂ ગળાય છે. છારાનગરમાં અને સરદારનગરમાં દારૂની રેલમ છેલ છે એ કોણ નથી જાણતું. એટલે આ ભાઈને કેમ આટલો બધો ઉત્સાહ આવ્યો દિંડોડને એ એક તપાસનો વિષય છે. બીજી વાત, આ મુસોલીની મારણની મેં વાત કરી, તમને ખ્યાલ હશે આજકાલ ભારતીય જનતા પાર્ટી વાળાઓને વાંકું પડ્યું છે ડીએમકે સાથે, કારણ કે ડીએમકે એમના એનડીએમાં પાછી નથી આવતી પાર્ટી. એટલે એમકે સ્ટાલિન જે તમિલનાડુના મુખ્યમંત્રી છે એમના સુપુત્ર જે ત્યાં મિનિસ્ટર છે એમણે સનાતન ધર્મ વિશે કંઈક વાત કરી જે એમની જૂની ભૂમિકા છે, એમના એમના પિતાશ્રીની, એમના દાદાશ્રીની અને પેરિયારની જે ભૂમિકા છે. દ્રમુક અને અન્ના દ્રમુક બંને પાર્ટીઓ સાથે ભારતીય જનતા પાર્ટીએ સત્તાનું સંવનન કર્યું છે, પરંતુ નરેન્દ્ર મોદીના શાસનમાં જે ભારતીય જનતા પાર્ટી છે એણે આ સનાતન ધર્મ વિશે જે સ્ટાલિનના પુત્રએ જે વાત કરી એને જેને ચૂંટણીનો મુદ્દો બનાવવાનું સ્વીકાર્યું છે. પરંતુ આ જે મુસોલીની મારણ એ ડીએમકે ના નેતા જે 2003માં એમનું નિધન થયું અને એના પહેલા અમે 1986માં જ્યારે તમિલનાડુમાં એ ગાળામાં જ વનિયર સંગમનું જે આંદોલન થયું ત્યારે અમે એ વખતના વિરોધ પક્ષના નેતા અને અનેક વખત તમિલનાડુના મુખ્યમંત્રી રહેલા એમ કે કરુણાનિધિ એમનો ઇન્ટરવ્યુ કરી રહ્યા હતા ત્યારે અમારા ઇન્ટરપ્રિટર તરીકે મુસોલીની મારણ હતા. અને એ મુસોલીની મારણ એ આમ તો પત્રકારમાંથી અને ફિલ્મ સંવાદો લખવામાંથી એ બહુ જ મોટા એમ્પાયર ઉદ્યોગગૃહ એના સૂત્રધાર બન્યા અને એમના પુત્રો કલાનિધિ અને દયાનિધિ એ પણ કેન્દ્રમાં પણ મંત્રી રહ્યા એમાંના એક અને એ એક છે ને ઉદ્યોગ પતિ તરીકે પણ બહુ જ મોટું નામ છે. પણ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનનો કોન્સેપ્ટ એ મુસોલીની મારણ લઈ આવ્યા અને મુસોલીની મારણ એ 31 માર્ચ 2000 રોજ રેડીપના નીના હરિદાસને જે ઇન્ટરવ્યુ આપેલો એ ઇન્ટરવ્યુના અંશ એક જ વાક્ય મને વાંચવાનું મન થાય છે. આફ્ટર સ્ટડીંગ ધ સક્સેસ ઓફ ધીઝ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન્સ ઇન ચાઇના I have decided to have similar special economic zones in our country. The idea of special economic zone is new to India, hence I model it on China. અને એમણે આ એ વખતે એમ વિચારેલું કે 5 વર્ષમાં ભારતનો વિકાસ દર એ 12% કરી દેવા માટે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની યોજના અમલમાં લવાશે. જોકે 2002ના બજેટમાં એમણે એની વાત કરી હતી અને નરેન્દ્રભાઈએ 2004માં એના વિશેની તક ઝડપી લીધી અને એમણે જે ગેઝેટ પણ બહાર પાડ્યું હતું એ પણ છે ને 2004માં કર્યું હતું. અને એક એમણે એ વખતે કહ્યું હતું એની અંદર કે ઇટ વિલ બી બ્રોટ ઇન ટુ મેક ટ્રીટમેન્ટ ઓફ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એઝ ફોરેન ટેરિટરી ઇફેક્ટિવ, એટલે કે વિદેશી ભૂમિ ગણીને એ રીતે, એટલે ગિફ્ટ સિટીને તમે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કરતા હો ગણતા હો એને છે ને વિદેશી ઇન્વેસ્ટમેન્ટ તમારી અપેક્ષા હોય, વિદેશી યુનિવર્સિટીઓ ત્યાં પોતાના કેમ્પસ ખોલે એવી અપેક્ષા કરતા હો, હોટેલો ત્યાં ખુલે એવી અપેક્ષા કરતા હો, તો વિદેશીઓ જે જીવન પદ્ધતિથી ટેવાયેલા છે એને માટે અનુકૂળ વાતાવરણ તમારે એમને ઉપલબ્ધ કરાવવું પડે. અને એ ગિફ્ટ સિટીની અંદર એ જો દારૂ પીએ એમની જે પદ્ધતિ છે એ પ્રમાણે હોટેલમાં કે એમના ઘરે તો એમાં છે ને કોઈ ગુનો થતો નથી. મને નવાઈ એ લાગે છે કે હમણાં અમદાવાદના પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું કે જે ડ્રાઈવર
દારૂ પીધેલો પકડાશે તો એ પોલીસને છે ને અમુક ઇનામ આપવાના છે. પણ મને લાગે છે કે આપણે ત્યાં દારૂ પીવાની પરંપરા એને રોકી શકાય એમ નથી, એ બાબત પણ એટલી જ હકીકત છે. મને મારી પાસે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના કેટલાક આંકડાઓ છે અને હું ફરીને કહું છું કે નરેન્દ્ર મોદીએ 2004 થી ગુજરાતના સ્પેશિયલ ઇકોનોમિક ઝોન્સ ના જે એક વ્યવસ્થા કરી એમાં દારૂની છૂટ આપેલી હતી. અને આજે પણ ઇવન અધરવાઇઝ આજે ભાઈ જે અત્યારે જે નિવેદન કરી રહ્યા છે એ એમ ડિંડોળ એમના નશાબંધી અને આબકારી ખાતાની વેબસાઇટ ઉપર પણ હું આજે ગયો અને ગિફ્ટ સિટીની વેબસાઇટ ઉપર પણ ગયો. એમને ત્યાં છે ને પરમિટ, જે દારૂનું પરમિટ જેમણે મેળવવું હોય એની પાસેથી 2000 વત્તા 2000 આરોગ્યના કારણોસર, તબિયત દારૂ પીધા વિના કેમ સારી રહે ન જ રે, એટલે જે ગુજરાતીઓને એ પરમિટ જોઈતી હોય દારૂની એ 4000 રૂપિયા ભરે એટલે ઉપલબ્ધ હોય છે. અને જો એના વિના દારૂ પીતા હોય તો એમાં નોંધ લખી છે કે 500 રૂપિયાનો દંડ અથવા 6 મહિના સુધી સાદી કેદની સજાની પણ એમાં જોગવાઈ છે. આ દારૂ અને ગાંધીજીને જોડવાની જે આપણે કોશિશ કરીએ છીએ ત્યારે આપણા રાજ્યમાં ઓછામાં ઓછા 20 જેટલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એ કાર્યરત છે અને એમાંથી બીજા જે જેમને મંજૂરી મળેલી છે, જે હજુ ચાલુ નથી થયા એવા બીજા 10 છે, ઔપચારિક મંજૂરી જે મળી છે એવા 5 છે અને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે એવા 12 છે અને કુલ 47 જેટલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એ આપણે ત્યાં થશે એવી આપણે કલ્પના કરીએ છીએ. સામાન્ય રીતે એવું પણ થયું છે કે સરકાર જીઆઈડીસીની જે જમીનો વર્ષો પહેલા સરકારે અધિગ્રહણ કરેલી હતી અને પડી રહી હતી, ઉદ્યોગો કંઈ સપાયા નહોતા, એ ત્યાં આગળ પણ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કરવા માંડ્યું છે. આપણે ત્યાં સૌથી વધારે જે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે એ આઈટી ક્ષેત્રમાં છે અને જિલ્લા પ્રમાણે જોઈએ તો સૌથી વધારે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અમદાવાદ જિલ્લામાં છે. અને કેટલાક મોટા બિલ્ડરોએ પણ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના લાભ લેવા માટે એમણે પોતાના પાસેની જે જમીન છે એને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે જાહેર કરીને એની સગવડો એમણે મેળવવાની શરૂ કરેલી છે. અમદાવાદ જિલ્લામાં 15 જેટલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે, ગાંધીનગરમાં 6, વડોદરા જિલ્લાની વાત કરું છું, વડોદરા જિલ્લામાં 3, ભરૂચ જિલ્લામાં 8, જામનગરમાં 1, વલહાડમાં 2, સુરતમાં 3, અમરેલીમાં 2, કચ્છમાં 16 અને મહેસાણામાં માત્ર 1. મહેસાણાની નેતાગીરી કેટલી નબળી છે અથવા તો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન સ્થાપવા માટે કેટલી ઉદાસીન છે. આ જિલ્લો એ માન્ય વડાપ્રધાનનો જિલ્લો છે, છતાં એની દિશામાં કોઈ બહુ રસ લેતા હોય એવું લાગતું નથી. તમને ખ્યાલ હશે કે વાઇબ્રન્ટ ગુજરાતના જે તાઇફા આપણે ત્યાં કરીએ છીએ એમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ આવે છે, નવું વિદેશી ઇન્વેસ્ટમેન્ટ. એ પહેલા તો આંકડા જાહેર કરાતા હતા કે આટલા MOU થયા અને આટલા કાર્યાન્વિત થયા, પરંતુ હવે આ સરકારે લગભગ એ આંકડાઓ આપવાનું બંધ કરી દીધું છે અથવા તો મેન્યુપ્યુલેટેડ આંકડાઓ આપે છે. અને તમને ખ્યાલ હશે કે મમતા બેનર્જીએ જે આંદોલન ત્યાં આગળ કર્યું હતું સત્તામાં આવતા પહેલા, એટલે નેનો, ટાટાની નેનો એ છે ને ગુજરાતમાં લઈ આવવાનો જે બહુ જ ગાજવીજ સાથે પોતે છે ને પોતાની પીઠ થપથપાવતા હતા નરેન્દ્રભાઈ, એ નેનો માટે એમણે ટાટાને 35,000 કરોડની લોન આપી હતી અને એ લોન ભરપાઈ કરવા માટે એના વ્યાજ દરની બાબતમાં ને એ બધી એટલી બધી સગવડો આપવામાં આવી હતી. આ ઉદ્યોગપતિઓને સગવડો આપવામાં આવે છે પણ સામાન્ય ખેડૂતને એ સગવડો આવા પ્રમાણમાં નથી આવતી. તમને ખ્યાલ હશે કે 1,00,000 કરોડ રૂપિયાના ઉદ્યોગપતિઓના દેવા માફ કરી દેવામાં આવ્યા છે નરેન્દ્ર મોદીના શાસનમાં,
પરંતુ ખેડૂતોના દેવા માફ કરવાની બાબતમાં એમને બહુ રસ નથી. એમને તો પેલા છે ને બટકા ફેંકતા હોય એ રીતે એમના ખાતામાં એમ કે જમા કરાવી દીધા આટલા, એ રીતે જ વાત કરે છે. એ પાકના વાજબી ભાવો પણ એ આપવા માટેની કોઈ વ્યવસ્થા કરતા નથી. ખેડૂતોનું આંદોલન તમને ખ્યાલ હશે, પેલા અદાણીને લાભાર્થે 3 કાયદા કરવામાં એમને રસ હતો અને ખેડૂતોએ વરાહ સુધી આંદોલન કર્યું ને 700 ખેડૂતોના જાન ગયા. પછી એમણે માફી માગીને એ કાયદા પાછા ખેંચી લીધા, પરંતુ ખેડૂતોની બાબતમાં એમને બહુ રસ હોય એવું લાગતું નથી. પણ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં દારૂ પી શકાય છે એવી જોગવાઈ તો નરેન્દ્રભાઈ કરી ગયા છે, પરંતુ મીડિયાવાળા નરેન્દ્રભાઈની આ જોગવાઈની વાત કદાચ તમને તમારા સુધી નહીં પહોંચાડે, એ વાત આપણે તમને પહોંચાડી છે. તમે એની તપાસ પણ કરી શકો છો. 2004નો જે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટેનો કાયદો છે એને પણ તમે વાંચી શકો છો, એનું ગેઝેટ પણ વાંચી શકો છો. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો. નમસ્કાર.